નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર. તો આ જય ઠાકર આપણો કાયમનો કોડ થઈ ગયો હે. અને મિત્રો, આજ તો એક બહુ ખુશીની વાત છે. કાલે મેં તમને કીધું હતું કે 42,000 ફેમિલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ભાઈ ધવલો ધ કોમેડી મેન જે ચેનલ છે એની અંદર પણ 32,000 ફેમિલી એને જોઈન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે હે ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને એથી પણ ખુશીની વાત એ છે કે ભાઈ આપણે સુરતથી, તો હાલ સુરત છે અને વિરમદળ ગામના હે વાઢેર દેવરાજ બ્લોક વાળા જે શીતલબેન છે ને એના દાદા બાપુ હે આપણે મળવા આવ્યા હે. અને ખરેખર આયર ને આઈસની લગભગ મહેમાન હોય તો મજા જ આવે. અને આપણી વાડી પણ એવી લોકેશન છે રોડ ને કાંઠે જ, એટલે માણસોને આવવાની પણ મજા આવે. અને લોકો છે સુરતથી મળવા આવ્યા કે ધવલ મોટી હસ્તી છે એટલે ધવલને ખાસ મળવા આવ્યા હતા. છોટા પેકેટ વડા ધમાકા. અને તો શીતલબેન છે એની કંઈક ચેનલ બ્લોગની છે એ વિશે થોડીક ચર્ચા કરે તો તમે સાંભળો બેન ને. હા, અમારે પણ ચેનલ છે વાઢેર દેવરાજ બ્લોગ્સ, તેમાં પણ બધા સપોર્ટ કરજો. અને હજી તો સ્ટાર્ટિંગ આપણે જર્ની હજી કરી છે એટલે માધ્યમમાં સુધી તો હજી આપણે કઈ પહોંચ્યા નથી, પણ ન્યા એટલે સુધી પહોંચી જશું. આશા અમર છે. અને આવીને બહુ જ મજા આવી. પેલા લાગતું હતું મને કે થોડુંક અજીબ લાગશે, પણ અહીંયા આવીને એકદમ ઘર જેવું જ ફિલિંગ આવી. બાકી બહુ મજા આવી. વિડીયોમાં જોયા હોય એમ લગભગ યુટ્યુબર ના જે મેમ્બર હોય અને ફેમિલી વ્લોગ બનાવતો એને ઘરે જાય એટલે લગભગ અજાયણું. અને મિત્રો, આજે ખરેખર મારે પશુપાલન નો જ બ્લોગ મૂકવાનો હતો, પણ આજે મહેમાન આવ્યા ને એટલે આપણે એવું થયું કે થોડુંક આપણે એક ફેમિલી બ્લોગ અને મહેમાન ની હારે બ્લોગ મૂકી દઈ. તો આપણે કાલના રાહ જોતા હતા કે શીતલબેન ને ક્યારે આવે. હવે એના વિડીયો ની અંદર થોડીક મારે ભૂલ થઈ ગઈ છે, શિલ્પાબેન બોલાઈ ગયું હતું. કેમ કે ગાયિકા આવ્યા અને આપણે હજી વિડીયો જોતા હતા ને એની અંદર નામની ચર્ચા નહોતી થઈ, પણ શીતલબેન. અને એક શીતલબેન આવી આપણે થોડીક વિડીયોમાં લીણા દેવી એ બહુ હોય. એક આવા જુવાનગઢ ને શીતલબેન છે એ સુવા વ્લોગ છે, તમે જોવો છો મારી હૈરી જતા એનું સુવા વ્લોગ કરીને ચેનલ છે એ પણ શીતલબેન છે. અને આપણે મળ્યા પાછા વિડીયો ની અંદર બહેના રહેજો. તો મિત્રો, મહેમાન આવ્યા હતા અને મહેમાન વયા ગયા, બપોરા કર્યા નહીં, ખાસ મુલાકાત લેવા જ આવ્યા હતા. અને જેમ આપણે કાયમીની જેમ વિડીયો જેમ મૂકતા હોય પશુપાલનનો, એ જ રીતે આપણે પશુપાલનનો જ વિડીયો હે. પણ બેન છે સુરતથી આવ્યા હતા એટલે એક ફેમિલી લોકો સાથે લઈ લીધો. અને આજકાલ શું છે, સબસ્ક્રાઈબર હોય આપણા અને મળવા આવે અને એ લોકોને ઈચ્છા હોય વિડીયોમાં આવવાની, તો આપણે થોડોક અનેરો આનંદ ઉત્સાહ હોય. કેમ કે એ લોકોને આનંદ હોય ત્યારે તો આપણા સુધી આવ્યા હોય. અને ખરેખર આવેલ માણસોને માન દેવું ને એ આપણી એક ફરજ બને. તો આજે આપણે ફેમિલી વ્લોગની અંદર પશુપાલનનો વ્લોગ પણ સામેલ ભેગો કરી જ દઈ. કે મિત્રો, ઘણાની એવી કોમેન્ટ હતી કે એક સ્પેશિયલ પાડરૂ વિશેનો વિડીયો બનાવો. તો આજ આ વિડીયોની અંદર મને એમ થાય છે કે આ જે નાની પાડી હોય એનો ઉછેર કરવો, એનો એક આપણે મૂકી દઈ વિડીયો. મારા હાથમાં તો હિંગલી હે, આ ટ્યુબની હે. તો મિત્રો, આપણું પશુ જ્યારે વ્યાય ત્યારે એને પ્રથમનું જે દૂધ હોય એને આપણે ખીરું કહીએ. જે ખીરું હે એ પશુને પ્રથમ જ જો પીવડાવવામાં આવે તો એમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે પડતી હોય અને પશુનો ઉછેર પણ સારી રીતે થાય, એને કંઈ રોગ લાગુ પડે નહીં. અને મિત્રો, લગભગ આ પશુ હોય, ગાય છે કે ભેંસ છે, પાડેડું કે વાછેડું જે હોય, એને દૂધ પીવડાવવાની શરૂઆત કરો ને તો પહેલાં ખરેખર આચારે ધવડાવવું જરૂરી છે. કેમ કે જે આચરમાં પ્રથમના ડોકા હોય ને એ આપણે ફેટ લેવા માટે ઉપયોગી ના હોય, એના ફેટ મુર આવતા જ નથી. અને જે એનું પાડરું હોય એ ડોકા ધાવે તો ખરેખર એ એકદમ તાગાતથી ઉછરે છે. અને તે પછીના સ્ટેપમાં એવું છે કે 15-20 દિવસ કે એક મહિનો થઈ ગયો પછી તમે થોડું થોડું એને જે કંઈ ખાઈ શકે એવું પોચું પોચું ખાણ આપો તો પણ હાલે, ભેગો થોડો ગોળ નાખો તો પણ હાલે, અથવા તો દૂધ ભેગો ગોળ પીવડાવો તો પણ હાલે. પણ એકલો દૂધ ભેગો ગોળ નહીં પીવડાવો, કેમ કે આના શરીરની અંદર કૃમિ થાય તો આને કૃમિનાશક જે ટીકડી આવે એ પણ પીવડાવતી જવાય, કેમ કે મોરું ના પડે. અને પાડરું ઉછેરમાં એક મહત્ત્વની વસ્તુ એવી છે કે પશુ વ્યાણું 20-25 દિવસ થયા એટલે આને બગા નામનો રોગ થાય અને હાવ ખાય જ જાય. એ જો હોય તમને મારા આ મિસ્ટરને હે તમને બતાવું કે ભાઈ બગા નામનો રોગ કેવો હોય ને, જો અમે આને ઇન્જેક્શન તો મરાવી લીધું હે, પણ આ ટાઈપનું કંઈક એને થાય. બગો એટલે એક ટાઈપનું ખરજવું જ છે. પશુને આ રોગ થઈ જાય ને, વાસરું હે કે પેહનું પાડો પાડી હોય એને
તો આ રોગ એને હે ને બધું લોહી ચૂસી જાય અને આગળ વધવા દે નહીં. બીજો રોગ એ કેવો છે, જે પશુના શરીરની અંદર જે આપણે એનો નાભીનો ભાગ કહીએ કે જે આપણે પશુ વ્યાય ત્યારે નાયડું હોય એ, આને અમારે અમારી ભાષામાં એને ડૂટી કહીએ, સૌરાષ્ટ્રની હાવ દેહી કુવાડા જેવી ભાષા, એને ડૂટી કહીએ. જે નાયડું છે એ કાચું તૂટી જાય અને પશુ ગોબર ગારો કેવી જગ્યાએ બંધાતું હોય તો ત્યાંથી ઇન્ફેક્શન લાગે અને એમાં પાક થાય અને હોજી જાય. તો એનો હોજો આવતો હોય તો એને મટાડવાની એક દેશી દવા છે કે ભાઈ જે નિમક હોય એક ચમચી નિમક લેવાનું અને 4-5 ચમચી રાફડાની કાળી માટી લેવાની કાકરી વિનાની, અને એનો જે હે ગારો બનાવી અને એમાં ચોપડી દેવાનું. આવું દિવસમાં 2-3 વખત કરો એટલે એ રોગનો ઈલાજ આવી જાય. એ રોગમાં તમે ધ્યાન ના દો તો તમારું પાડરું છે એ લગભગ હાઈડકાઈ નીકળ્યા થઈ જાય આવું દેખાય, કેમ કે બધું જે લોહી હોય એ બરી અને રસી થઈ જાય. અને ત્યાર પછીના સ્ટેપમાં કે પશુને આપણે સારી રીતે એને નિભાવ માટે જે ખાંડ દાણ દૂધ જે આપતા હોય એ છતાં પશુ આપણું એમ થાય કે નબળું છે, હાલવામાં લડખડાતું હોય, તો એના માટેનું એક બેસ્ટ રિઝલ્ટ છે. આ કોઈ કંપનીની એડવર્ટાઈઝ નથી, કેમ કે હું મારા જે પાડરું છે એને આપું છું. આ છે વિટામેક્સ ગોલ્ડ કરીને બોટલ આવે, આની અંદરથી એકદમ પાણી જેવું તેલ જેવું લિક્વિડ હોય છે એ કેટલું આપવાનું કે ભાઈ 1 મહિનાનું પશુ હોય તો એને 2-3 ml હવાર સાંજ આપવાનું, તો તમારા પશુની તાગાત અને રોગ પ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી એકદમ વધી જાય. તો આપણે આ રહ્યો પાડરોનો ઉછેર. અને માનો કે હવે આ હાથમાં મારા હિંહલી છે, આ શું કરવા હું લઈ આવ્યો છું, તો મિત્રો આ એક પશુપાલક માટે ખાસ ટોપિક છે કે જેના પશુને આચરની અંદર ચાંદી પડતી હોય, ટાંકી પડતી હોય કે છાલા પડતા હોય આપણે કહેતા હોય, તો એના માટેનું બેસ્ટ રિઝલ્ટ આપતી આ ટ્યુબ છે. કોઈ કંપનીની જાહેરાત નથી, જાહેરાત વાળા આવીએ તેથી હું તમને કહી દઈ. આ વેલેરા નામ કરીને છે, તો એની અંદર બોરિક એસિડ, બેન્ઝોનિક એસિડ આ રીતના 3-4 ઝીંક ઓક્સાઇડનું આ બધાનું મિશ્રણ કરેલું આવે છે, જે પશુના આચરની અંદર ચાંદી પડતી હોય એના માટે બેસ્ટ રિઝલ્ટ છે. દોય અને ચોપડી દેવાની એટલે તમારે ચાંદી 8-10 દિવસમાં ગાયબ થઈ જાય. બહુ મોટી ચાંદી હોય તો એના માટે મેડિકલ ટ્રીટમેન્ટ માટે એક પીપી એટલે કે પોટેશિયમ પરમેંગેનેટની ભૂકીનું આવડું બાકસની જે ખોખું હોય આવડું એક પેકેટ આવે છે એ પણ લગાડી હગાય, પણ એ માટે આપણે એક અલગથી વિડીયો બનાવવાનો છે. તો મિત્રો આજે તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો, અને જે અમારા મહેમાન આવ્યા હતા અમને મળવા વાઢેર દેવરાજ વ્લોગ છે સુરતથી એની મળવા બેને ધક્કો ખાધો, તો એની ચેનલને જરાક સપોર્ટ કરતા આવજો. મસ્ત એકદમ ફેમિલી વ્લોગ અને આજુબાજુ ક્યાંય હગાવાલામાં લગ્ન પ્રસંગમાં જતા હોય આવા વિડીયો એની ચેનલ ઉપર મળશે. તો આવજો બધાને. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.